બાકી જોકે દર્શાવેલ હોય કે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી અને માળી વાળવામાં આવે છે. પાઘડી અદ્રશ્ય રેખ છે. આ પાઘડી આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી છે કે આપણે ચોકડે દર્શાવેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઘડી અંગેની હિસાબી અસરો, કેટલી અગત્યની બાબતો અને પાઘડીની હિસાબી અસરો કેવી રીતે આપી શકાય તે વિશે આપણે જોયું. મૂડીમાં ફેરફારને આધારે પાઘડી મૂલ્ય આપી શકાય, પણ એ હમણાં તમારા અભ્યાસક્રમમાં નીકળી ગયું છે. આપણે ચલાવીશું, બરું હોય ચલાવીશું, ભરાય અહીંયા કોઈ ના તમારે એક્ઝામ્પલ કે સ્વાધ્યાય દાખલા ભરવાના નથી. છઠ્ઠી પદ્ધતિ છે, જે નવ ભાગીદાર પેઢીમાં પ્રવેશ પામે એના પાઘડીના મૂલ્યનો આધાર લઈ અને પાઘડી રકમ નક્કી કરી એ બાબત તમારા અભ્યાસક્રમમાં હાલમાં કાઢી મૂકવામાં આવી છે. પણ આપણે સમજણ માટે થોડા વિશે આગળ જઈશું અને ટૂંકા દાખલાની શરૂઆત નવા લેક્ચરથી કરીશું.